દહેગામ તાલુકાના સરકાર તરફથી ફાળવવામાં આવેલા વિકાસના કામો ટીડીઓ ગામ પંચાયતને વિકાસના કામો નહીં ફાળવી પોતાના મરતિયા એજન્ટોને આપી કમિશન ખાય છે તેવી ચાલતી લોક ચર્ચા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 15માં નાણાં પંચની જે વિકાસની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે તેમાં તાલુકામાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તેમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરવા માટે નક્કી કરેલા કામોમાં ગેરરીતિ થયા નહીં તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે. 15માં નાણાં પંચમાં 2021 2022 અને 2023માં અંદાજિત 4 કરોડ જેટલી માતબર રકમની વિવિધ વસ્તુઓની ખરીદી પાછળ કરવામાં આવી છે. તેમાં સોલર રૂફટોપ, LED લાઇટ, વોટર કુલર જેવા સાધનોનો સમાવેશ થાય છે. તેમાં તાલુકામાં ચર્ચાતી લોક ચર્ચા મુજબ આ તમામ સાધનોની ખરીદી પાછળ તાલુકા વિકાસ અધિકારી પોતાના મરતિયાઓ દ્વારા કમિશન કાઢતા હોય તેવી માહિતી લોક ચર્ચામાં હાલમાં ચાલી રહી છે અને આ તાલુકા વિકાસ અધિકારીએ આ તમામ કામો માટે ગ્રામ પંચાયતોને કામો આપવાના બદલે તેના મરતિયાના એજન્ટોને કામો આપીને કામો કરાવતા હોવાથી આ તમામ સાધનોમાં હલકી ગુણવત્તાવાળા સામાન લેવામાં આવે છે. તેમાં ગુણવત્તાનો કોઈ માપદંડ પણ નક્કી કરવામાં આવ્યો નથી અને ખરીદેલા માલ સામાન સાધનોની કોઈ ટેકનિકલ અધિકારી દ્વારા ચકાસણી પણ કરવામાં આવી નથી. તેથી માલ કેવો છે કે કેવો નહીં તેની કોઈ ચોક્કસ માહિતી પણ નથી અને હલકી ગુણવત્તાવાળા સાધનો વાપર્યા હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે. આ તમામ કામોના વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને આપવાના બદલે ગ્રામ પંચાયતના હકો છીનવી લઈને TDOએ પોતાના મરતિયા એજન્ટોને આપીને ડાયરેક્ટ ખરીદી કરી છે તેવી લોક ચર્ચાઓ હાલ ચાલી રહી છે. તેથી જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા માલ સામાન અને ગામે ગામ નાખેલી LED લાઇટની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવા રહી છે. તેમાં દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે વિકાસના કામો માટે સાધનો ફરવાય છે તેની ગામે ગામ તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. તેમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાં તાલુકા પંચાયતની વિવેકાધીન જોગવાઈ એટીવીટીની જેવી સરકારી યોજનાઓ કામોની ઉચ્ચતરીય તપાસ કરવા માંગ. અગસ્તી ચૌહાણ, ZSTV દહેગામ.